હું મહેકને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચારની વાત કરીએ તો જૂનાગઢથી મળી રહ્યા છે. જૂનાગઢ માંગરોળમાં નગરપાલિકા સફાઈ કામદારોએ પાલિકા કચેરીમાં ઉપવાસ શરૂ કર્યા. કોન્ટ્રાક્ટર બેઝ પર કામ કરતા નગરપાલિકા સફાઈ કામદારોને ચાર ચાર માસ સુધી પગાર બાકી હોવાના તેમજ અન્ય માંગણીઓ લઈને નગરપાલિકા કચેરીએ મચાવ્યો હોબાળો. સૌથી વધુ પણ સફાઈ કામદારો પાલિકા કચેરીએ બેઠા ઉપવાસ પર. હાલ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે પગાર નહીં મળતા સફાઈ કર્મચારીઓને હાલાકી ભોગવી રહ્યા છે. આજે અમારા ચાર ચાર મહિનાથી પગાર નથી, અમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામે લીધા છે. અત્યારે ચીફ ઓફિસર હાજરમાં નથી ને અમારું શોષણ જ થાય છે. અમને લઘુત્તમ વેતન અમારું દેતા નથી કે અમારું પીએફ કે અમારું જે કઈ હક હિસ્સો છે એ અમને કઈ દેતા નથી. પ્રતિક ઉપવાસ પર બેઠા છે અને જો આ તાત્કાલિક અમારી ચાર પાંચ માંગણી છે એ મંજૂર નહીં થાય તો અમે કોઈ પણ હદ સુધી લડવાની અમારી તૈયારી છે. અમે આખા ગુજરાત માંથી અમારા કાર્યકરોને આયા માંગરો બોલાવીશું, માંગરો ધામા નાખશું, પણ કોઈ પણ ભોગે સફાઈ કામદારોને ન્યાય અપાવશું. એટલે અમારે આજે આ અધિકારી અને પદાધિકારીને મિલી ભગતથી આજે આ માંગરોળ આખું કચરાથી ખદબદે છે અને અમને એવા પણ વાવડ છે કે જે પગાર કરવાની ગ્રાન્ટ હતી એ બીજા કામે ભ્રષ્ટાચાર કરીને વાપરી નાખી છે અને અમને પગાર વગરના રાખ્યા છે. આ અમારી અંતરથી અમને માહિતી મળેલ છે એટલા માટે અમે આજે પ્રતિક ઉપવાસ પર બેઠા છીએ. તો અમે જલદ આંદોલન કરશું, રસ્તા રોકો આંદોલન, જેલ ભરો આંદોલન, સહી ઝુંબેશ, પોસ્ટકાર્ડ ઝુંબેશ અને રેલી ધરણા આવા જલદ કાર્યક્રમો આપશું અને પુતળા દહનનો કાર્યક્રમ પણ રાખશું અને જરૂર પડે તો સીએમના પુતળા દહનનો કાર્યક્રમ પણ રાખશું. પણ કોઈ પણ ભોગે લડી લેવાની અમારી તૈયારી છે.